બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેર વચ્ચે વેન્ટિલેટર ઓક્સિજન સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની પણ અછત વર્તાઈ રહી છે ત્યારે પાલનપુરમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ખાલી થઈ જતા અકળાયેલા દર્દીના સ્વજનો કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા જ્યાં તેઓએ રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તો રોડ પર ઉતરી આવવાની ચીમકી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને લઈને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો અકળાઈ ઉઠ્યા છે બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી પર ઇન્જેક્શનનો સ્ટોક નથી તેવા બોર્ડ લગાતા રોષે ભરેલા લોકો કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા અમારા પરિવારના લોકો ગંભીર સ્થિતિમાં છે અને રેમડેસિવિરની ખાસ જરૂર છે અને રેમડેસિવિર મળતા નથી કેટલા દિવસથી ધક્કા ખાવ છો 3 દિવસથી શું કહે છે તંત્ર માલ નથી ઉપરથી કે સ્ટોક આવતો જ નથી હવે આવે છે કે નહીં આવતો એ ખબર નહીં પહેલાં રેમડેસિવિર મળ્યા હતા પહેલાં મળ્યા હતા 2 દિવસ મળ્યા હતા પછી કે માલ નહીં બસ આપના સગા અત્યારે ક્યાં છે હોસ્પિટલમાં એડમિટ છે ડૉક્ટર શું કહે છે ડૉક્ટર કે 6 ઇન્જેક્શન જોઈશે જ ડૉક્ટરે જે એપ્રૂવ કરાવવાનું હતું એ ડોક્યુમેન્ટ મોકલ્યા હા મોકલ્યા છે એપ્રૂવ થઈ ગયું એપ્રૂવ પરમ દિવસનું ગઈકાલે એપ્રૂવ થયું આખો એક દિવસ લેટ 24 કલાક લેટ થયું એમાં એક પરમ દિવસનો ડોઝ છૂટ્યો કાલનો છૂટ્યો અને આજે કે નહીં એટલે 3 દિવસ તો અમારા ડોઝ છૂટી ગયા કલેક્ટર કચેરી આવવાનું કારણ એ જ કે સાહેબને રજૂઆત કરવી છે કે ભાઈ ડોઝ આપો પેશન્ટની જીવ મહત્વનો હે એના માટે નહીં મળે તો શું કરશો નહીં મળે તો હવે બીજું શું કરીએ જ્યાં છેલ્લા 3 દિવસથી ઇન્જેક્શન માટે રજલપાટ કરી રહેલા દર્દીઓના પરિવારજનોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે તંત્ર અમારી વ્યથા ધ્યાન પર નહીં લે તો અમારે ના છૂટકે રોડ પર ઉતરી આવવું પડશે કલેક્ટર કચેરી આગળ બેસવાનું એ જ કારણ છે કે ત્યાંના સ્ટાફ અમને કહે છે કે અમારી જોડે સ્ટોક નથી લોકો ચૂપચાપ બિચારા ઘરે જતા રહે છે હોસ્પિટલ જતા રહે છે પણ અમારે આવવાનું એ કારણ કે આ એક અમારો એકલાનો પ્રશ્ન નહીં તમામ જનતાનો પ્રશ્ન એ કોઈને ઇન્જેક્શન નથી મળતા હવે 1 ને 2 ડોઝ મળી ગયા હવે બાકીના ડોઝ નહીં મળતા તો એનો મતલબ શું આગળના ડોઝનો તો એનો કોઈ મિનિંગ રહેતો નથી જો તમે 5 ડોઝ કે 6 ડોઝ પૂરા નહીં કરી શકતા તો પછી કંઈ એનો કોઈ મિનિંગ નથી કરવા તો પૂરા ડોઝ પૂરા કરો તમે કેટલા દિવસથી નથી મળતા છેલ્લા 3 દિવસથી ધક્કા ખવડાવે છે અમને અમને કહે છે કે અમે પણ અધિકારીએ છીએ અમને આગળથી માલ નથી આવતો અમારી મેન્યુફેક્ચરિંગ નથી અમે ક્યાંથી તમને આપીએ આગળથી આવે તો અમે તમને આપીએ તો આગળ કોણ છે આગળના માણસો કોણ છે જે અમને સ્ટોક પૂરો નથી પાડતા કલેક્ટર કચેરી આવવાનું કારણ બસ એ કલેક્ટર સાહેબને અમારે આવેદન આપવું છે એમને કહેવું છે કે અમારો પ્રશ્નનું નિરાકરણ કરો ને અત્યારે હવે જનતા જાગી રહી છે જનતા હવે રોડ ઉપર આવશે હવે દબીન નહીં રહે એ કલેક્ટર સાહેબને અમારે એટલું જ વિનંતી છે કે કાં તો અમને સેવા પૂરી પાડો કાં તો પછી હવે જનતા રોષે ભરાઈ રહી છે હવે જનતા બહાર આવશે રોડ ઉપર નીકળશે કોરોનાગ્રસ્ત દર્દીઓને 6 ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવે છે ત્યારે 1-2 ઇન્જેક્શન આપ્યા બાદ તંત્રએ હાથ અદ્ધર કરી દેતા રામ ભરોસે રહેલા દર્દીઓના પરિવારજનોએ કલેક્ટર કચેરી દોડી આવી ન્યાયની ગુહાર લગાવી હતી